ઉત્તરાયણના તહેવારને થોડા દિવસ જ બાકી રહ્યા છે ત્યારે સુરતમાં પતંગ બજારમાં લોકોની ભારે ભીડ જોવા મળી। ઉત્તરાયણના તહેવારને થોડા દિવસ બાકી થયે ત્યારે સુરતમાં ડબંગરવાડ કે જે સુરતમાં પતંગ બજારનું એક મોટું હબ બજાર કહેવાય છે ત્યાં લોકોની ભારે ભીડ બહુ જોવા મળી હતી। અને વર્ષે પતંગ બનાવવાના કાચા માલ પર 18-20% જેટલો ભાવ વધારો આવે છે। ગમે એટલો પતંગ બનાવવાના કાચા માલ પર વધારો થાય પરંતુ સુરતી લાલા ઉત્તરાયણને તહેવાર ધામધૂમથી ઉજવશે। આ પર વર્ષે પતંગ બજારમાં પતંગોની અવનવી વેરાઇટીઝ પણ જોવા મળી હતી અને અવનવી વેરાઇટીઝના પતંગોની ડિમાન્ડ પણ ખૂબ જ વધી રહી છે। બ્યુરો રિપોર્ટ સુનિલ ગાંજેવાલા સુરત। મારું નામ મુકેશભાઈ છે, બરાબર છે? મારું નામ મુકેશભાઈ છે ને આ મારી દુકાન છે। આ બધી વેરાયટીઝમાં તમને પતંગ મળશે ને અત્યારમાં રનિંગમાં ચાલે છે ને બરેલીના પતંગ પુષ્કળ ચાલે છે। બરેલીમાં છે ને બરેલીના ચાર જ પતંગ આવે ને બરેલીનો ચોખ્ખો કહેવાય તમારે જોઈએ પણ તમને બરેલી આ પેટર્ન બતાવી દઉં છું। આ બરેલી પેટર્ન એમાં ચારનો જ ચોખ્ખો આવશે ને એકદમ રિઝનેબલ ભાવમાં આપણે ત્યાં મળે। ને પછી આ મોટી પતંગ છે 1000 રૂપિયાની લઈ મોટો પતંગ છે તમારે। પછી આ છે બીજો 700 રૂપિયાનો આવશે તમારે। એ ફેન્સી પતંગમાં ચાલે છે હમણાં। કમસે કમ કોરોના પછી તો એટલી ડિમાન્ડ વધી છે ને પતંગની, ગયા વખતે તો લોસ ગયેલી બધા વેપારીઓને, પણ આ વખતે એવી સારામાં સારી ગરાગી છે ને કે સમજો કે 5 વર્ષની પહેલાં આવી ગરાગી નહોતી ને એવી ગરાગી આ વખતે નીકળેલી છે। મારો આ 30-35 વર્ષથી ધંધો છે ને મારા ફાધર કરતા હતા। નવસારી બજારમાં અમારી પહેલાં દુકાન હતી, પછી મેં આ ડબકરમાં થોડુંક સેટિંગ કર્યું છે ને વેપારી ભાઈ આપણે હોલસેલમાં છે પણ એકદમ રિટેલ ભાવે આપણે આપી દઈએ છીએ। હા 40-50% ભાવ વધારો થયો છે, બરાબર છે? ને ખંભાતી પતંગ અને બરેલી આ વખતે પુષ્કળ ચાલી છે, બરાબર? ના કોઈ ભાવ વધારામાંના લીધે કોઈ ગરાકીમાં અસર થઈ નથી, ઉલટો પબ્લિકને જોશ વધ્યો છે કોરોના પછી। કારણ કે 2 વર્ષ પછી જે ગરાગી નીકળી છે સારામાં સારી નીકળેલી છે કોરોના પછી। તમે આમ પબ્લિકને શું કહેવા માંગો છો કે પતંગ ચગાવતી વખતે કઈ સાવચેતી રાખવી જોઈએ? જો પહેલા તો એક તમારે કોઈ પક્ષી તમારે દોરીમાં આવવું નહીં જોઈએ ને તમે એવી રીતના ચગાવો કે પબ્લિકને પણ તકલીફ ના પડવી જોઈએ, એવી રીતે સાવચેતી રાખો, બરાબર? ને ચાઇના દોરીનો તો ઉપયોગ કરશો જ નહીં તમે મહેરબાની કરીને, બરાબર? ને બલૂનનો પણ ઉપયોગ કરતા નહીં તમે। આ તમને એક મારી નર્મ વિનંતી છે।